डायमंड नगर खाते श्रमजीवी परिवार की 2.5 वर्षनी बाळकीनु अपहरण करी एक इसम फरार थई गयो हतो। घटनानी जाण पोलीस ने थता सरथाणा पोलीसे 6 जेटली टीमो बनावी क्राइम ब्रांच पोलीस पण शोधखोळ में जोतराई हती अने गणतरीनी कलाक में आरोपी ने झड़पी पाड़ी बाळकीने मुक्त करावी हती। सूरतना सरथाणा विस्तार में आवेल डायमंड नगर खाते रहता श्रमजीवी परिवार की एकनी एक वाहली सोई दीकरी घर आंगणे रमी रही हती। माता घर काम करी रहा हता ने पिता नाइट ड्यूटी करी घरे आव्या बाद आराम करी रहा हता। ते दरमियान बपोरना समय बाळकीनी माताए पिता ने जणाव्युं हतुं। पिताए बहार जई बाळकीनी तपास करी हती, जो कि बाळकी मळी न आवता बाळकीना पिताए सीसीटीवी कैमरा चेक करता एक ईसम द्वारा बाळकीने लई जवामां आवी रही होवानुं जणाव्युं हतुं। त्यारबाद बाळकीना पिता तात्कालिक सरथाणा पोलीस मथक खाते दौड़ी आव्या हता। सरथाणा पोलीसे घटनानी गंभीरताने लई तात्कालिक कार्यवाही हाथ धरी हती। તે દરમિયાન એક ઇસમ બાળકી સાથે મળી આવતા તેમની પૂછપરછ કરતા તે જ બાળકીનું અપહરણ કરી નાસી છૂટ્યો હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે આરોપી શિવ કૈલાસ કેવટની ધરપકડ કરી બાળકીને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજનો તારીખ 20/3/2023 રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના લસકાણા ગામ નજીક આવેલ ડાયમંડ નગર વિસ્તારમાં રહેતા એક ઘરેથી એક બાળકીનું અપહરણ થયેલું હોય, જે બાળકીની ઉંમર 2 વર્ષ અને 6 માસ હોય, જે અનુસંધાને બાળકીના વાલી વારસોએ પોલીસને જાણ કરતા સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ પટેલ સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કરમટા સાહેબ તથા અન્ય પોલીસ કર્મચારીઓ અલગ અલગ ટીમો બનાવી આ વ્યક્તિ વિશે તપાસ તજવીજ કરતા તેમજ સીસીટીવી ફૂટેજ અને પોતાના સર્વેલન્સ સ્ટાફની બાતમીના આધારે એક ઇસમ બાળકીને લઈ અને જતો હોય તેવું જણાય આવેલ, જે આધારે તપાસ કરતા અને સરથાણા પીઆઈશ્રીએ ઉપલા અધિકારીઓશ્રીને આ ગંભીર બનાવ અંગે જાણ કરતા તુરંત જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ મદદમાં આવી ગયેલ અને તમામના સઘળા પ્રયત્નોથી ફક્ત બનાવ બન્યાના એક કલાકના સમયગાળામાં બાળકીને હેમખેમ શોધી કાઢવામાં આવેલ છે અને બાળકીને બદદાનાથી કોઈ કામ કરવાના ઈરાદે લઈ જનાર ઈસમને પણ પકડી લેવામાં આવેલ છે। આ ઈસમનું નામ સુનિલ શિવ કૈલાસ કેવટ, રહેવાસી સુજાનપુર, તાલુકો ધારમપુર, થાના રાજૌરી, જિલ્લો કાનપુરના હોવાનું જાણવા મળેલ છે। આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિરલ પટેલના રૂબરૂનાઓની ફરિયાદ લઈ આગળની તપાસ તજવીજ ચાલુ છે। પરેશ મારો જનસાક્ષી ન્યૂઝ સુરત।